મોગલ માના દીગાને ગરવિલાતા માતાજી તપાણે ને તોલે બીજું કોઈ નહી. એવી ઘણી મોજ કરી અને હજી આપ બધા બેઠા છો એટલે મને બહુ પરંપરાનું એક આલડું તારો બાપ બાઘડો આવ્યો એવા નહી પણ કેવા કે પારણા માંથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે. આ પણ માતા બેન ઘણીવાર કહેતો હો છો કે બે સિરિયલો હસી જોવાય તો વાંધો નહીં પણ બે હારા જૂના લગ્ન ગીત અને બે જૂના હાલડા યાદ રાખશો તો હજી માતાજીના અહીં અવતાર લેવાનું મન થાય ભલા માણસ આવી જગદંબાઓને. હા એ એક મજા હતી એટલે કહે છે એ સાંભળ સુતા એ દીપાલ રાજા માયે મીઠડી માની વાત બેટા ગોહિલો બિરદ છે અને ગંગા જળ કુળ તમારું અને ગોગાના દરિયામાંથી જયારે જહાજ ની હાર જોઈ તેથી મોખડા ગોહિલે કીધેલો આટલા મોટા આટલા જાજા જહાજો નીકળ્યા છે તો આપણને કર ઘણો મળશે. અત્યારની ભાષામાં કહીએ તો ટેક્સ ઘણો મળશે. ત્યારે માણસોએ કીધું એ દિલ્હીના બાદશાહના જહાજ છે એનો ટેક્સ ન લેવાય એનો કર ન લેવાય. મોખડા ગોહિલે કીધું શું તો કે દિલ્હીના બાદશાહના જહાજ છે એનો કર ન લેવાય એના દાણ ન લેવાય. મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો પણ મોખડા ગોહિલ થી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે ભલા માણસ. બેટડા તારા એ જી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. આ ગોહિલવાડ નું આલડું ગવાય અને આપ આવી દાદા પહોંચો આપો છો આ એકતાનું બહુ મોટું પ્રતીક છે સાહેબ. આ મારા દેશના યુવાનો માટે બહુ મોટી વાત છે સાહેબ. દરેક જ્ઞાતિની સારી વાત થાય અને તમે દાદ આપો તમે આ બહુ મોટું પ્રમાણ આ તમે આપો છો સાહેબ. અટાણે હવોની જ્ઞાતિના વોટ છે તમારો નીકળી પડ્યા જે જ્ઞાતિમાં. હમણાં મારો આયર મામા પ્રોગ્રામ હતો મને કે ઓલું ગીત ગાવ. મેં કીધું કયું મને કે ગરવી ગુજરાતમાં આયર વોટ છે તમારો. મેં કીધું ગરવી ગુજરાતમાં આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણીકો તો ગાયું નહોતી કપાવા દીધી એનું શું મારે કરવું એમ એનો વટ ન્યા નહોતો. ખાલી તમે ગુજરાત પૂરતી વટ રાખવાના ગીતો ગાઓ તો ગુજરાત બહાર તમારો વટ પૂરો થઈ જાય એટલે અમુક ગીતો ગૌરવમાં ધ્યાન રાખજો. આ બહુ મોટી વાત છે સાહેબ. પણ મને બહુ સરસ ભાઈ શરૂઆતમાં યાદ કરાવતા હતા એટલે એક નાનકડી વાત પ્રમુખ સાહેબ લઈ લઉં. દિલ્હીની કચેરીની માલિકો ઓર જ્યારે સાહિત્યની ઝીણી 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 વાતો થતી હતી. અહીંયા તો ઠાકરના ભક્તો બેઠા છે કાળિયા ઠાકરના અને રહીમ ખાનખાના મુસલમાનનો દીકરો હતો પણ કૃષ્ણ ભક્ત હતો. હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહું ઘણાને કદાચ નો સમજણ પડતી હોય અને કદાચ અવળું લાગતું હોય તો મને વાંધો નથી. નકણ હું કાયમ કહું છું હું ભારતને તોડવા નથી નીકળ્યો મારા દેશને જોડવો છે. હું મહારાણા પ્રતાપની યાદી કરું છું ને તો હાકેમ ખાન સુરીને પણ યાદ કરું છું. કોણ એને યાદ કરે પણ હું યાદ કરું શું કામે. હાકેમ ખાન સુરી મહારાણા પ્રતાપ માટે કપાઈ ગયો તો એને માથું આપી દીધું સાહેબ. ઝાલા માનસિંહે માથું આપ્યું એમ હાકેમ ખાન સુરીએ માથું આપ્યું હતું અને છાતીમાં ભાલું ભાંગી ગયું નીકળતું નહોતું. તો એ અમરસિંહ મહારાણા પ્રતાપનો દીકરો એમણે કીધું કે હાકેમ ખાનની દફનવિધિ કરવી છે તો છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી લઉં
રાણા પ્રતાપે કીધું હાકેમ કે મારું પ્રાણ છે અને હું રાણો પ્રતાપ જીવું છું, મારી નજર ની સામે તું એની છાતી ઉપર પગ દેવાની વાત કરે છે, મારા હાકેમ ની છાતી ઉપર પગ ન હોય હું રાણો જીવું છું ત્યાં સુધી ભલા માણસ. આવી વાતો કોણ કરે? હવે પાઠ્યપુસ્તકમાં આવું આવે નહીં, મેસેજોમાં આવું બધું આવે તો બધા એક થઈ જાય ને. આ તો વીખવાની જ વાતો છે. ઓલો ઓલાનો વિડીયો મૂકે, ઓલો ઓલાનો આખું ભારત ભેળાઈ જાહે તો એ મોડું થાય, પણ આપણી યુવાનોની ફરજ છે, આપણે એવું ભેળાવા નથી દેવું, એટલા માટે આ વાતો કરી. શ્રી સાહેબ હું ભગતસિંહની વાત કરું છું, ચંદ્રશેખર આઝાદની વાત કરું છું, રામપ્રસાદ બિસ્મિલની વાત કરું છું, એની આરવાર અશફાકુલ્લા ખાનની પણ વાત કરું છું. સુકામે એ મર્દ માણસ જેલમાં હતો અને એને અંગ્રેજોના તળિયા ચાટવા વાળાએ આવીને કીધું હતું અશફાકુલ્લા ખાનને કે તું હિન્દુ રાષ્ટ્ર બની જશે, ભારત આઝાદ થશે તો તને શું મળવાનું, તું મુસલમાનનો દીકરો છો, માટે તું માની જા કાકોરી કાંડમાં અંગ્રેજોની ટ્રેન લૂંટવામાં આટલા એટલા હતા, એના નામ દઈ દે, બધા એને ફાંસી મળી જાહે અને તને ઈનામ અપાવું. તેથી ઓલે અશફાકુલ્લા ખાને કીધું હતું કે મારા આડા હળિયા છે જેલના, નકર પેલો વારો તારો હોય. ગદ્દાર ગદ્દાર એમ કીધું તેણે, ગદ્દાર હું હિન્દુ મુસલમાન ની વાત નથી કરતો, એક જ માં ભારતી ના બાળક સહી આપણે દેશને આઝાદ કરવો છે ભલા માણસ. આ અશફાકુલ્લા ખાન મુસલમાન નો દીકરો હતો, અડધું ગીત રામપ્રસાદ બિસ્મિલ બોલે અને અડધું ગીત અશફાકુલ્લા ખાન મુસલમાન નો દીકરો. આવી તો કેટલી ઝાંસીની રાણી ની વાત કરું છું તો એની હરવાર બેગમ હજરત મહલ ની પણ હું વાત કરું છું, એ મુસલમાન ની દીકરી હતી અંગ્રેજોની. આવી કેટલીય વાતો છે, પણ આવું બધું હારું હારું કઈ બધે આવે નહીં ફેસબુકમાં આમાં તેમાં, તો બધા એક થઈ જાય, પણ આપણે આપણે કરી બતાવવું છે કે અમારી એકતાને નથી તૂટવા દેવી વાત પાકી છે. એટલે દિલ્હીની કચેરીમાં રહીમ ખાન ખાના હતો, એ કૃષ્ણ ભક્ત હતો, એને અકબર બાદશાહે પૂછ્યું તો કે દુનિયામાં કોઈ દી કાંઈ દુઃખ ન આવે એવું કરવું હોય તો શું કરવું પડે? તો એ રહીમ ખાન ખાના મુસલમાનના દીકરાએ દુહો કીધેલો કાના માટે, આપણા કૃષ્ણ માટે, આપણા ઠાકર માટે, કે કહું રહીમન ક્યાં કરે જુગારી શોર લબાર, દુનિયામાં આપણું કોઈ ન બગાડી શકે જુગારી શોર કે લબાર કાંઈ કાં, તો કે કહું રહીમન ક્યાં કરે જુગારી શોર લબાર, જો પત રાખન આ રહે માખન ચાખન હા. આ તો મુસલમાન ના દીકરાએ કૃષ્ણ માટે દોહો કીધેલો છે સાહેબ. આવું તો ઘણું છે, પણ એ બહાર નથી આવવા દીધું, દેશને તોડવા હારું બધું હારું હારું દબાવી દેવામાં આવ્યું છે, એટલે અમે આ વાતો કરી છે. આ તો ભારતની વાતો છે, એટલે એવી વાતો છેડાતી હતી. એમાં અકબર બાદશાહ સાહિત્યના બહુ રસિક હતા, એમણે કીધું કે ભગવાન શું કરી શકે, એ કયો એવી કંઈક આપણે વાત છેડો કે ભગવાન શું કરી શકે. ભગવાન શું કરી શકે તો રહીમ ખાન ખાને કે હું નહીં, એક તો માલધારીનો છોકરો વગડામ ઢોરા ચારતો અને એ જવાબ દઈ દે, તો કે તો ઉસકો બોલાવો અને વગડામાં જઈ અને ગાડર બકરા સરવાળો છોકરો નાની એવી પાઘડી સુવર્ણી ડોળના નાની એવી લાકડી એની મોજમાં એ દુઆ ગાતો હતો, એને રહીમ ખાન ખાના બોલાવા ગયા. હાલ કે અકબર બાદશાહ બોલાવે છે, તને કંઈક પ્રશ્ન પૂછવા છે. એટલે હાવ કઈ ભોળા નથી, હાવ ભોળા હોય તો કઈ ભગવાન ને એટલે બધા નજીક નો રહી ગયો. હા એ તો લાગે, ભોળા હોય તો આવડી આવડી બિલ્ડિંગો આવી ઉભી થાય. ભગવાન ની પાસે ભોળા ખરા અને ઈ જરૂરી છે ને. નગર વગડામાં એક આમ લાકડી ટેકો લઈને ભરવાડ ઉભો હતો માલધારી, તો ગાડી નીકળી વીઆઈપી માણસ એકદમ મર્સિડીઝ ગાડી અને નીકળી, તો એને બોલો આમ લાકડી ટેકો ને ઉભો ઉભો આમ ઊંચું જોયું પ્લેન નીકળેલું ઉપર, એના હું આમ જોવે આમ આમ ઓલો માલધારી, તો ઓલો ગાડી લઈને પાસે રોડ હતો ને નીકળ્યો શેઠ, એને એમ થયું કે માલધારી બિચારો ભોળો અને આને ખબર નહીં પડતી હોય આને શું કહેવાય, પ્લેનને ઓળખતો નહીં હોય એટલે જોવે છે. તો ગાડી ઊભી રાખીને ઓલા કાચ ઉતાર્યો શેઠે, પછી કીધું ભાઈ તને ખબર નથી પડતી ને એને શું કહેવાય, હું તને કહું એ શું છે તને ખબર છે? તો એ ઓલો ભરવાડ બોલ્યો માલધારી બોલ્યો એ કે હા એ તો ખબર છે કે પ્લેન છે, હું તો એ જોઉં છું ફોરેનનું છે કે ઇન્ડિયાનું છે. પોલો કાચ ચડાવીને ભાગી ગયો કે મને ખબર નથી, આ તો પોલો કાપી ગયા છે. આ બહુ મોટી વાત છે. પછી ભરવાડ હોય રબારી હોય આહીર હોય ચારણ હોય, એટલે આપણે બહુ ઓલો નહીં પ્રશ્ન માસ્ટર સાહેબે પ્રશ્ન પૂછેલો કઈ કે છોકરાઓ આમાંથી હોશિયાર કોણ છે એને પ્રશ્ન પૂછવો છે એમ કરીને મીણબત્તી હળગાવીને આમ જોત જગવા માંડી, તો બધા એને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો, બધા છોકરા આમ કરી ગયા એ કેમ કેવું, તો રેડિયો અને એરિયલ જેવી સોટી ને વાહેથી એક માલધારી છોકરો ઉભો થયો આમ કરતો કરતો આવ્યો આમ પાસે આવીને કે સાહેબ મને ખબર છે કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો, પાસે આવીને ફૂંક મારીને ઠાર નાખ્યું કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં, એ કયો તો હું કહી દઉં ક્યાંથી આવ્યો હોય, સાહેબ કે જવા તો નથી પૂછવો પ્રશ્ન. અમુક વસ્તુ છે ને એ બધી અંદર આવે. માલતારી છોકરાને પૂછેલું સાહેબે, એ કે એક વાડામાં 55 ઘેટા પૂરેલા હોય એમાંથી 5 જાય તો કેટલા રહે,
તો બધા છોકરા હિસાબ કરીને બોલ્યા એક પછી પચાસ રીએ, કોકને નહોતું આવડતું એ કે પિસ્તાળીસ રીએ, બાવન રીએ, આમ ઘણાને હિસાબ ન આવડતા હોય. એ એવું બોલી ગયા. માલધારી છોકરો ઊભો થઈને કહ્યો કે સાહેબ મને પૂછો, એને પૂછ્યું કે પંચાવન ઘેટા વાડામાં પૂરેલા હોય એમાંથી પાંચ નીકળે તો કેટલા રીએ? તો કે સાહેબ એકુંય ન રીએ. એ કે તારી ભૂલ છે, તું માલધારી છો તને ખબર ન પડે, પંચાવન માંથી પાંચ વયા જાય તો પચાસ રીએ. એ કે સાહેબ તમારી બુક મારીએ, જોકમાં ન રીએ. જોકમાં તો પાંચ નીકળે તો બધા નીકળી જાય. આ જે અંદર થી આવે ને એ વસ્તુ આખી જુદી છે. એમ છોકરાને લઈ આવે નાની એવી લાકડી, માલધારીનો છોકરો આમ આવ્યો દિલ્હીની કચેરીમાં આવો, પણ નિગાહ રાખો મહેરબાન બાગ બામુલાજા હોશિયાર સેનસાઈ હિંદ હિન્દુસ્તાન કે હકીમ તસલીફ બેઠે હે સિત્તેર ખાન બોતેર ઉમરા બેવડી કુરલી શું લેવા માંડાણા. ન્યા માલધારીનો છોકરો આવીને ઉભો રહ્યો. બાદશાહ ને કહ્યું બોલ જટ કર, તમારે જેમ નવરા નથી અમારે ઢોર હોય. કારણ કે જેને કોઈની પાસે કઈ લઈ નથી લેવું ને એને કોઈ બીક હોય જ નહીં, લઈ લેવું હોય એને બીક હોય. ભલા માણસ જાત કમાણી કરી અને ખાય ઈ સિંહ ની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહ ની જાત. મેઘલી રાતે અને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાય ઈ સિંહ ની જાત. હા અને હાવ એકલે ખૂણે બેહીન ખાય તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય સિંહ ની જાત. હમણાં અમે આમ રાધનપુર થી પ્રોગ્રામ કરીને આવતા હતા, મને એવી ટેવ હવારમાં ગમે ત્યાં નેહડું ભાડું રબારી હોય ભરવાડ હોય ગમે એટલે આ બે જણા ગાડી ઊભી રાખીને જાય ને એક લીટર દૂધ લઈ આવે. કે ભાઈ એના હાથમાં જે કંઈ થતું હોય ડબલ દઈ દેજો, પણ આવું દૂધ ક્યાં મળે એમ. અને પછી ગમે ત્યાં દૂધ પી લઈને કાં નાસ્તો કરો હોય થેપલા હોટલમાં કહી ને દૂધ ને ખાઈ લઈ, આવી ટેવ ગમે ત્યાં પ્રોગ્રામમાંથી આવતા હોય. તો આમાં જો રાધનપુરથી જતા હતા ને ભરવાડનું નેહળા જેવું જોયું ખોરડાને, સવારમાં ગાયું દોવાથી હતી એટલે અમને મોકલ્યા ત્યાં જઈને કીધું એ કે દૂધ તો કે દૂધ તો નીતિવાળા કેટલા લ્યો એ કે દૂધ લેવું છે તો કે ના દૂધ તો અમારે દેવા આમાં ભરાઈ ગયું છે ને દઈ દો. એવું નથી કે રાજભા છે અને એ હુઈ ગયા છે ગાડીમાં એમને જોતું એવું છે તો દૂધ દીધા જેવું નથી. નીતિ કેટલી એવી અને બીજું કાંઈ દીધા જેવું એટલે બીજું કંઈ નથી ખાલી પાણી થોડુંક છે એમાં. પણ જોજો નીતિની મજા નહીં, એ વાત પાણીનો વાંધો નહીં, પાણી નાખજો નગર ક્યાં ખળમાં પૂરું થાય. જાહેરમાં કહું અહીં રેકોર્ડિંગ થાય પાણી નાખજો, પણ બીજું કાંઈ રહેવા દેજો, કોકની સ્વાસ્થ્ય ઉપર છેડા થાય એવું ન કરતા. આ એક હું માલધારી છું એટલે તમને વિનંતી કરું છું, પાણીનો વાંધો નહીં, અમે ઘાટું દૂધ હેરવાળા હદે નહીં. તરત એમ કે આમ તમે કંઈક નાખીને આવ્યા એટલે પાણીનો વાંધો નહીં, બીજું રહેવા દે. એટલે એ કે પાણી છે બીજું કાંઈ નથી એટલે કીધું એક કામ કરો બાજુ નેહડામ જો હજી ધોવાય છે થોડાક મોડા ઉઠેલા, ન્યા ગાય ધોવાતી ન્યા ગયા એટલે વાત કરી દૂધ લે. તરત દૂધનો શીશો ભરી દીધો હાવ ચોખ્ખો. એટલે ડોહીમાં એટલે બાપા કે ડોહીમાં કોઈ બેઠાય છે, એણે એમ કીધું કે આપણે દૂધાણું થોડું છે ને આ એક જ ગાય છે ને અમારે પંદર માણસ એ કે ઘટશે ઘરમાં. એટલે તરત એવું બાપા એવું બોલે તરત ડોહીમાં બેઠા ડોહીમાં બોલે એ કે કાંઈ વાંધો નહીં દઈ દો, એ માંડ માગવા માટે આવ્યા ના ન પડાય, આપણે આજ નથી દૂધ નહીં ખાઈ પણ માણસ. આ બહુ મોટી વાત છે સાહેબ, આ બધું અંદરથી આવે. પણ હું જે આપને વાત કરતો હતો એ હામો આવીને ઉભો રહ્યો કે તમે છો નવરા ને અમારે હોય ઉતાવળ ને, હું પ્રશ્ન છે એ કે રહીમ ખાન ખાન એસા કહે રહે ચરવા હે વો ભી ઉસકા જવાબ દે દેંગે. સરવાહા એટલે ગોવાળ આપણી દેશી ભાષામાં. એ કે આ ગોવાળ પણ જવાબ દઈ દે. આ કે બોલ શું જવાબ છે, શું છે તારે? તો કે મેં એક પ્રશ્ન પૂછુંગા ઉસકા જવાબ દે દેંગે આપ. એ કે પ્રશ્ન પૂછવો હશે તમારે? તો કે હા. એ કે પ્રશ્ન કરો છો કે પ્રશ્ન પૂછો છો? પ્રશ્ન પૂછે કોણ? શિષ્ય હોય ને એ ગુરુને પૂછે કે મને આનો માર્ગ બતાવો, ખબર નથી. પ્રશ્ન કરે કોણ? શિક્ષક હોય માસ્ટર હોય વિદ્યાર્થીને પ્રશ્ન કરે કે આને આ શું કહેવાય. એ કે પ્રશ્ન પૂછો છો પ્રશ્ન કરો છો? માલધારી છોકરાએ કીધું. બાદશાહ બહુ સાહિત્યના રસિક, એ કે નહીં પ્રશ્ન પૂછું છું. કે પ્રશ્ન પૂછે ને તો તમે શિષ્ય કહેવા, હું ગુરુ કહેવા. ગુરુને પ્રશ્ન પૂછો, અગિયાર વર્ષનો માલધારીનો છોકરો નાની એવી લાકડી. એ કે તો એ કે ગુરુનું સ્થાન ઊંચું હોય માલધારી ભલે હતો, પણ અટાણે હું તમારો ગુરુ થયો, તમારે પ્રશ્ન પૂછવો છે. ગુરુનું સ્થાન છે એ ઊંચું હોય માટે તમે અહીંયા પધારો, મને ત્યાં બેહવા દો. દિલ્હીના બાદશાહનું સિંહાસન જ્યાં બેહવા માટે તો માથા દેવા પડે તો મેળ ન પડે, કેટલાય માથા પડી ગયા. અને કીધું કે તમે અહીંયા આવો ને મને ત્યાં બેહવા દો, હું ગુરુ કહેવા તમે પ્રશ્ન પૂછો છો. શિષ્યને હામ ઊભો રહેવા. બાદશાહ એમ થયું ઘડીક વાર આનંદ કરી લે, એમાં શું. બાદશાહ નીચે ઉતરીને હામ આવીને ઊભા રહે, એને કીધું આવી જા. અને દિલ્હીના સિંહાસનની માથે બેહીને માલધારીનો છોકરો લાકડી પસારતો પસારતો બોલ્યો, બોલ હવે હું પ્રશ્ન છે શિષ્ય બોલ. તો એ બાદશાહે પૂછ્યું કે ભગવાન શું કરી શકે, હે કે તમારો ઠાકર શું કરી શકે, કા કરી શકે?
દિલ્હીના બાદશાહને હામો ઉભો રાખે અને વગડામાં ઢોર ચારતા 11 વર્ષના છોકરાને દિલ્હીની ગાદીએ બેહાર દે, આ અમારો ઠાકર કરી હગે, આનાથી વધારે બીજું શું કરવાનું? યા ખુદા ક્યા બાત હૈ, બહુત ખૂબ. અકબર બાદશાહ બહુ સાહિત્યના બહુ શોખીન હતા. બહુત ખૂબ, બહુત ખૂબ. ઓર એક પ્રશ્ન કહે રહા હું, ચરવાહા ઉસકા જવાબ તું નહીં દે સકતા. ગોવાળ, હે હવે એક પ્રશ્ન પૂછું છું એનો જવાબ તું ન આપી શકે. કે શું પ્રશ્ન છે બીજો? પૂછો પૂછો, મારે છે ઉતાવળ. પછી મારા ઢોર આવળા હવળા વયા જાય, વળી પાછા તમારે વાડીઓમાં ઘરી જાય, વળી દંડ લઈને આવી છે પાછા માણસ. હવે એક પ્રશ્ન બીજો છે કે શું? એને અકબર બાદશાહ એમ થયું કે આનો તો જવાબ હોય જ નહીં. કે શું? કે ઠાકર શું ન કરી શકે? તમારા ભગવાન ક્યાં નહીં કરી શકતા, ઓ બતાવ. હવે તો બધાને એમ થયું કે લ્યો, ન કરી શકે એવું બને ને, ભગવાન તો ગમે કરી શકે. કે ઠાકર શું ન કરી શકે? ઈ કે તઈ માલધારી ના છોકરાએ કીધું કે બાદશાહ, તું મારા ઉપર કોપાઈ માન થા ને તો તને મને તારી હદ બાર કરી હે. ઠાકર કોઈને હદ બાર ન કરી શકે, કારણ કે એની હદ ક્યાંય પૂરી જ ન થાય. ભલા માણસ, બહુત ખૂબ, બહુત ખૂબ. અને તેથી માલધારી નો અભણ 11 વર્ષનો છોકરો ઇનામ લઈ અને ત્યાંથી વયો આવ્યો. તો આ આપણી કોઠા ઉછે અને આ આપણી પરંપરા છે, અને એવી પરંપરાને જાળવી હોય એવું એક મને ગમતું ગીત આપને કહું. મચ્છોમાનું મેં આગલા રાઉન્ડમાં આખું ગીત ગાયું, પણ ઠાકરનું ગીત નહોતું ગાયું. એટલા માટે મને એક રૂપક બાંધીને મેં ગીત લખેલ. એકવાર ફોન આવ્યો મને, મેં ફોન ઉપાડ્યો, મેં કીધું કોણ બોલો? મને કે ઓધવજી બોલું દ્વારકાથી. એટલે ફોન આવ્યો હોય તો જ કહું ને હું. તમે કઈ ઓધવજીને પૂછવા જ નથી જવાના, કઈ તમને ભેળો નહીં થાય. પણ મજા છે કા ઓધવજી બોલું? મેં કીધું બોલો બોલો, ક્યાં છો? મેં કીધું પોગ્રામમાં. ક્યાં તો વાંકા ને, આપણે હું કામ માગું જવું? મને કે થોડું કામ હતું. મેં કીધું એ તો તમે તો જ ફોન કરો, ન કરો હોનાની દ્વારકા વાળા થોડા ફોન કરે કઈ કામ વગર. મેં કીધું હું કામ હતું? મને કે ભગવાન દ્વારકાધીશ ઠાકર 2 કલાકથી હોનાને ઈંડોળ ઈશકતો રોવે છે. ત્યાં તો હું ગંભીર થઈ ગયો, ભગવાન રોવે તો આપણને ઓલું થાય ને. મેં કીધું કેમ રોવે? મને કે નથી કહેતા એટલે તમને ફોન કર્યો. તમને ચારણ ને કવિઓ ને કે? મેં કીધું તમે પૂછ્યું? મને કે પૂછ્યું નહીં, હમ દીધા. આઠે પટરાણીઓ આઠે પત્નીઓના હમ દીધા કે હવે ઠાકર ભગવાન સાના રહી જાઓ, સાના નહીં રહ્યો તો તમારી આઠે પટરાણીનો હમ છે તોય સાના ન રહીએ. પછી મેં કીધું તો હિંમત વાળો કહેવાય, અમે તો એકના એક છે એના હમ દઈએ તો એ સાના રહી જાય, હારા હારા રહી જાય ને. હમ દઈએ તો નગર તો ભૂકા કાઢ નાખે ને, તોય સાનો ન રહ્યો તોય વાંધો નહીં, પણ માં દેવકીના હમ દીધા તોય સાનો ન રહ્યો. મેં કીધું તો હવે એને ફોન આપો. એને ફોન આપ્યો, મેં કીધું આઠે પટરીને હમ દે તો તમે સાના ન રહ્યો એનોય વાંધો નહીં, પણ માં દેવકી જન્મ દેવાવાળી જનતાથી દુનિયામાં કોણ વાલું હોય કે એના હમ દીધા તોય તમે સાના ન રહ્યા? માંથી કોણ વાલું હોય? જન્મ દેવાવાળી એના એના હમ દે તો ઠાકર ભગવાન તમે સાના ન રહ્યા. એનું કારણ તઈ ઠાકરે મને દ્વારકાવાળાએ મને કીધું, મેં ગીત લખ્યું કે ભગવાન માના સોગંદ દીધા ને કેમ સાના નથી રહેતા, એનાથી કોણ વાલું હોય માં કરતા દેવકી કરતા? સહી મને ભગવાને કીધું અને મેં ગીત લખ્યું કે વાલો લાગે મને એ ઓલા નંદ આયરનો એ મેઘ જો, વાલો લાગે મને, વાલો લાગે ઓલો એ નંદ બાવાનો એ મેઘ જો, જહોદા માનો વાલો મીઠો કોણ લો રે, જહોદા માનો વાલો મીઠો કોણ લો રે, વાલો લાગે મને, વાલો લાગે બોલો, વાલો લાગે મને. I'm
મને અમુક હું પાછો ભણેલો વધારે ને એટલે આ તમારું ભણતર મારે ટૂંકું પડે. આ તો સારું છે ભાઈ, તમે આ બહુ સરસ કામ કરો છો. આપણે અંદર ઘણું બધું ટેલેન્ટ છે પણ એને બહાર કાઢવા માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ અને સંસ્કાર બે વસ્તુ, કેળવણી હોવી જોઈએ, શિક્ષણમાં કેળવણી હોવી જોઈએ, એ મજા છે. અને આજે યુવાનો ખૂબ શિક્ષણ તરફ વળ્યા છે એનો મને આનંદ છે. નશો કો આ બધું માવાન બાવાન થોડું ઘણું હોય તો ન જાય તો થયું, બધું જાય તો કાઢી નાખજો, કારણ કે મોઢા બહુ ભેગા થઈ જાય પછી ખુલતા નથી. મોઢા અંતરણે ખુલે એવું જરૂરી છે. અમુક યુવાનોને જોઉં ને આમ શેરા મોરા જવું તો મને મોજના થોરા છૂટી જાય. અમુક આમ એમ થાય કે આ હા હા મારા દેશનો ભાવિ ઉદળું છો. અને કોક કોકને જોઉં ને તો કોચમેરીને ફૂળી બાંધ્યું એવું ઇન્સર્ટ માર્યું હોય. કુદરતી રીતે શરીર ઝીણું હોય ને, કુદરતી રીતે એનો વાંધો નહીં, એ તો આમ પાંચ મણની ખાંડની ગુણ ગભ કરતી ખંભે નાખી લે, બોલો હાવ ઝીણા હોય તો. પણ એ કુદરતી રીતે શરીર ઝીણું હોય એની આંખ કહી દે કે આ ખાલી કુદરતી રીતે ઝીણો છે. પણ જેને માવાદેવે જ કૃપા કરી હોય એ ઘણી વખત આમ જોઈએ ને થોડો ખાજો, મોઢા બંધ થઈ જાય એટલો નહીં ખાતા હોતો. અને એક કામ તો ખાસ કરજો, ન મુકાય તો વાંધો નહીં, મુકાય તો સારી વાત. હું કઈ મારી ત્રેવડ બારી વાત તમને માવા મુકાવવા. પણ બીજા જ 15 વર્ષના છોકરા કોઈ ખાવા માવા ને એવું તૈયાર થતા હોય ને ભાળી જતી એને બંધ કરી દેજો ને તોય મોટું ડોનેશન છે, તોય માતાજી રાજી થાય. એને કહેજો કે આ કરવા જેવું નહીં. આ માવો છોડે અમુક આટલો એટલો આમ કરીને ખૂબ છોડે, પહેલાં આ એટલો હાથમાં લઈએ. પણ મોઢું ખુલે એમ ન હોય પછી બે જ ગટકા લઈએ હાથમાં, ધીરે ધીરે આમ મોઢા મૂકે આમ કરી. અને પછી આમ કરતો કરતો હું કે ખબર, મોટા દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જ આવે થઈ ગયો દેશ માટે. બહુ અઘરું છે, વાતો થાય દો દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય મુમકિન કે મુખ પે નૂર. તત્વને બચાવી ધર્મને બચાવવા માટે ઘણું ઘણું કરવું પડે સાહેબ. દ્વારકાના વાઘેરો, દ્વારકાધીશ માટે જે કાળિયા ઠાકરના હું તમે ગીતો ગાઈ છે, ગીતો માટે મુજે મેરી મસ્ત. વાહ વાહ મસ્તી વાહ. જોતા રે જોતા મોતીઓ. પણ દ્વારકાના જે વાઘેરો આમ ધાર દેન ગોળી લાગે પ્રમુખ સાહેબ, અને આમ ફુવારો લોહીનો છાતી માઠી ઉઠે તોય દ્વારકા માટે કહેતા હતા, દ્વારકા પાંજી આઈ, દ્વારકા પાંજી આઈ, ધાર ગોળી લાગે, દ્વારકા અમારી છે. અને એક પછી એક દ્વારકાધીશના પટાંગણમાં આમ ઢળતા જતા હતા ગોળીઓ ખાઈને. પણ દ્વારકાના મંદિરનું રક્ષણ કરવાનું નહોતું છેડ્યું. આમ ધર્મ બચે છે ભલા માણસ, બહુ મોટી વાત છે. અને મૂળ માણેક નામનો બારવટીઓ જે અમરેલીની કોર્ટમાં ઊભો રાખવામાં આવ્યો, અને અંગ્રેજ ટોપાવાળો ઇંગ્લેન્ડથી આવેલો, અને એને કીધું કે એકવાર અમારા ટોપાવાળા સાહેબને આમ સલામ કરી દે મૂળ માણેક, તો તારા બધા ગુના માફ તને છોડી દેવામાં આવશે. એને એવો વટ હતો, મૂળ માણેકને હું નમાવી દઉં ઇંગ્લેન્ડમાં એને ઇનામ મળે. ઇંગ્લેન્ડમાં પાછો જાય ને કે મૂળ માણેકને હું સલામ કરાવીને આવ્યો છું.
એટલે મૂળ માણે તારા બધા ગુના માફ ન કર, કદાચ તને ફાંસી આવશે. એકવાર અમારા ટોપાવાળા સાહેબ ને આમ કરી દે સલાહ, બસ આટલું તારે કરવાનું. તો એ મૂળું માણે કે અમરેલી ની કોર્ટ માં ઉભા ઉભા કીધું હતું કે મૂળું નું મૂછે હાથ અને તરવારે બીજો તવા. ભગવાને મને ઠાકરે બે જ હાથ આપ્યા છે, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવાર ની મૂઠ ઉપર રહે. અને કદાચ ઠાકરે મને ત્રીજો હાથ આપ્યો હોત ને તોય ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. કોઈ દી ભલા માણસ શું વાત કરે છે. મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા, હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ ને ના નમા. આમ ધર્મ બચે છે એના માટે ઘણું કરવું પડે છે. એવી છેલ્લો એક મને ગમતો પ્રસંગ ખાસ સાંભળજો. મછુમાં રાજી થાય, રાણીમાં રૂડીમાં રાજી થાય, ઠાકરે રાજી થાય, એવી એક ભક્તિનો પાંચ કે સાત મિનિટનો, પાંચેક મિનિટનો પ્રસંગ. રાજસ્થાનની ધરતી અને ડુંગર ભરવાડ નામનો એક ભરવાડનો છોકરો, કેમ ભક્તિ થાય, ઠાકરને ઉતરવું પડે. સાહેબ આ ઉતાવળો થતો હોય ઠાકરો અમુકને મળવા માટે, અને વગડામાં ઢોરા ચારે, અને ઢોરા ચારતો તો એમાં અમારા ગીગા બારોટના હું સપાખરા બોલું છું ને, તમે સાંભળો સપાખરા તો બહુ સાંભળો. એ ગીગા બારોટે એક ભગા ભરવાડના બહુ વખાણ સાંભળેલા, અને એ બહુ દાતાર હતો, ગમે એને ગમે એ આપી દે, પોતાથી રેવાય નહીં, હા ઓળઘોળ થઈ જાય. એટલે ભગો ભરવાડ અને એને મળવા સારું ગીગા બારોટ જાય શિયાળાનો સમય. તો શિયાળામાં ધીરે ધીરે ગીગા બારોટ વૈયા જાય ને ઓઢવાનું કાંઈ નહીં, ધ્રુજે પોતે ટાઈટમાં, શિયાળાની ટાઈટ. સવારમાં ભગો ભરવાડ છે એ ગાડર સારે અને મોટો ગજાળો આદમી, અને એમાં રાફડા ઉપર ઉભો, અને ત્યાંથી નહીં રહ્યો એટલે આમ હામો જોયું. સલમ પિતા પિતા આમ નજર કરી ભગા ભરવાડે કે કોક છે એમ, ગીગા બારોટ ને આમ હામો જોયું હતું, ધ્રુજતો હતા ગીગા બારોટ. એને એમ થયું કે આ ભરવાડ છે અને હું આવો ધ્રુજું છું, તો મને એને ઝાબળો બહુ સારો હોય જોઈ, મને આપી ન દેવો જોઈએ પણ નથી આપતો એ, કે આ માણસ લોભી લાગે. હવે ભગો ભરવાડ એની મોજમાં સલમ પીવે એને એવું યાદે નહીં થાય, એટલે એને દુઓ બનાવ્યો બે કડી કે વધ્યો પણ વળામણ નહીં જાણે ટીંબા ઉપર તાળ. એ કે તું વધ્યો છો પણ વળામણ નથી તારામાં, ટીંબા ઉપર તાળ ઉભો હોય. પણ સાતો આ તો ભગવો ભરવાડ દાતાર હતો, તઈ નજર પડી કે આ બારોટ ધ્રુજે છે. હળી કાઢીને એવો ધાબળો હતો એ માથો ઓઢાડી દીધો, તો વાહિલી બે કડીઓ ફેરવી નાખી ગીગા બારોટે. બોલો, એ કે વધ્યો પણ વળામણ નહીં ટીંબા માથે તાળ, પણ એક ભગાથી ઉજળા આખા ભારતના ભરવાડ. આ દુઓ ગીગા બારોટ નો જે સપાખરું બોલું એનો લખેલો છે. પછી ખબર પડી, એને કીધું મારું નામ ભગો છે એટલે આ દુઓ બનાવ્યો, અને પછી ઘેરે રહી ગયા. 15 દી એને રોક્યા, કોઈ રીતે જવા ન દે. ગીગા બારોટે ભગા ભરવાડ ને ખાલી ગાડર બકરા હતા, પણ એ જોયું ને તો એટલા મહેમાનો ને ખવડાવે. કોક મહેમાનો વાત કરતા કરતા ગીગા બારોટ સાંભળી ગયા, ઘરની છેલ્લે ત્રાહળિયું, પેલા તો વરાળી ત્રાહળિયું એની કિંમત હતી ને, એ કે મહેમાન આવે ને તો વાહેલી દરવાજો રાખ્યો છે, ત્યાંથી બાયું જાય અને તાહળિયું વેચી આવે તોય મહેમાનને જમાડે છે, એવો આ દાતાર છે ભલા માણસ ભગવો ભરવા. અને પછી વાત યાદ આવી એટલે લઈ જ લો પેળા પેળ. પછી એ બારોટ બહુ રોકાણા, હવે એને એમ થયું કે આની કાંઈક ભગાની પ્રશંસા કરવું, કે તારા મારે કાવ્ય તો કે નહીં, મારું કાંઈ ન લખતા, તમારે લખવું હોય તો મને ગાડર બકરા બહુ વાલા છે એનું લખો. એને થયું કે ભે હોય તો કદાચ એવું આમ લખી શકાય કે એવી ભે હું જેને કહેવાય રાફડામાં બાંઠ ભાંગતી હોય તો મૂળિયા હોતા રાફડા ઉખેડી નાખે, ઝાડને લે તલ્લામાં તો ઉભા ઝાડવાને, અને ગાંધીગીરમાં હાવ જડફેટે સડી ગયો હોય તો આમ કરીને આમ દોટ મારે તો જેમ હારો દેવી પૂજક હરખવાની હિંગને ચીરે એમ ઉભા હાવજને ચીરી નાખે, એવી તારું ભે હું. એ કે ભે હું હોય તો આવું કઈ હતું, ગાયું ભગા તારી પાસે હોત તો હું કઈક લખત કે ગાય માતાજી તારી ગાયનું દૂધ તો ભગવાનને ચડે, પણ ગાડર બકરાનું મારે કેમ લખું. અને પછી ભગા ભરવાડના ગાડર બકરા માટે આખું ગીત બનાવ્યું ગીગા બારોટે, અને આખું ગીત નથી કે તો યાદ નથી એટલે, પણ એનો ભાવાર્થ તમને કહું. એ ગીત એવું, કારણ કે ગમે એમ કરીને કવિને ભેળું તો કરવું ને, તો એ ભગા ભરવાડના ગાડર બકરા માટે ગીગા બારોટે ગીત લખ્યું ને એમાં એવું લખ્યું કે જંગલ સિંહલદીપના જંગલમાંથી એક હાથી હાથીનું ટોળું આવ્યું, ગાયું માતાજીનું આનું આખું ધણ આવ્યું, ભેહુંનું ખાડું આવ્યું, અને આ બાજુથી ભગા ભરવાડના ગાડરના બકરા આ બધું ભેળું થયું. બોલો આવું કાવ્ય છે.